સંવત 1882ના પોષવદી અમાસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણને સન્મુખ હવેલી ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે પંચ જ્ઞાનેન્દ્રિયો ને પંચ કર્મેન્દ્રિયો છે તે પોતપોતાના વિષયને યથાર્થ જાણે છે, તે જ્ઞાની તથા અજ્ઞાનીને ઇન્દ્રિયો દ્વારે એક સરખો વ્યવહાર છે, પણ જ્ઞાની હોય તેની ઇન્દ્રિયો અજ્ઞાની થકી બીજી રીતે નથી વર્તતી, માટે જ્ઞાનીને જીતેન્દ્રિય કહ્યા છે તે કેવી રીતે જાણવા એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે જીતેન્દ્રિય થાય એમ જણાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે નિર્વિકલ્પ સમાધિવાળાને પણ પંચ વિષય ગ્રહણ કરવા તે તો સૌની પેઠે ઇન્દ્રિયો દ્વારે જ ગ્રહણ થાય છે, માટે જીતેન્દ્રિયપણું કેમ છે? પછી બહુ રીતે કરીને મુક્તાનંદ સ્વામીએ ઉત્તર કર્યો પણ સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજે કહ્યું જે એનો ઉત્તર તો એમ છે જે શબ્દાદિક જે પંચ વિષય છે તેમાં જે દોષ રહ્યા છે તેને જાણે, અને ભગવાનની જે મૂર્તિ છે તેમાં જે કલ્યાણકારી ગુણ છે તેને પણ જાણે, અને એમ જાણે ત્યારે એને પંચ વિષયનો અતિશય અભાવ આવે છે ને એને વિશે વૈરબુદ્ધિ થાય છે. પછી જે સાથે જેને વૈર થયું તેને વિશે કોઈ રીતે પ્રીતિ થાય જ નહીં એમ સમજીને જ્યારે પંચ વિષયનો મનમાંથી જેને અતિશય અભાવ થઈ જાય તે જીતેન્દ્રિય પુરુષ કહેવાય. પછી ભગવાનની શ્રવણ કીર્તનાદિક ભક્તિએ કરીને પોતાનું જીવિતવ્ય પૂરું કરે પણ વિમુખ જીવની પેઠે પંચ વિષયમાં આસક્ત થાય નહીં એવો હોય તે જીતેન્દ્રિય કહેવાય. પછી શ્રીજી મહારાજે બીજું પ્રશ્ન પૂછ્યું જે એક ત્યાગી સંત છે તે તો કેવળ નિવૃત્તિ માર્ગવાળા છે, અને તે એમ જાણે છે જે અમે આત્મા છીએ પણ દેહને પોતાનું રૂપ માનતા નથી, ને તેના દેહની રીતિ તો જડ ને ઉન્મત્તના જેવી હોય, અને તે પુરુષને જાતિ વર્ણ આશ્રમ તેનું અભિમાન હોય નહીં, ને ખાવું પીવું ઉઠવું બેસવું તે સર્વે ઘેલાના જેવું હોય, પણ લોકમાં ભળતું આવે તેવું ન હોય, ને એવા જે ત્યાગી હોય તેને કોઈનો સંગ પણ રહે નહીં, જેમ વનનું મૃગલું હોય તેની પેઠે ઉન્મત્ત થકો એકલો ફરતો રહે, ને એને કોઈ રીતનું બંધન પણ થાય નહીં. અને બીજા ત્યાગી સંત છે તે તો નિવૃત્તિ માર્ગવાળા છે, તો પણ પ્રવૃત્તિ માર્ગમાં વર્તે છે, અને જે પ્રવૃત્તિને યોગે કરીને કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા ઇત્યાદિક દોષ હૃદયને વિશે પ્રવર્તે તેવી ક્રિયાને વિશે પ્રવર્તે છે ત્યારે કોઈક જાતનો અંતરમાં વિકાર પણ થઈ આવે છે, માટે એ ત્યાગીને એ પ્રવૃત્તિ માર્ગમાં રહેવું ઘટે કે ન ઘટે, અને વળી એ પ્રવૃત્તિ માર્ગમાં રહેતા થકા કેવી રીતે નિર્વિકાર રહેવાય? અને તમે કહેશો જે જો પરમેશ્વરની આજ્ઞાએ કરીને પ્રવૃત્તિ માર્ગમાં રહે તો બંધન ન થાય, તે ઉપર એ આશંકા છે જે પરમેશ્વરની આજ્ઞાએ કરીને ભાંગ પીવે તો શું ગાંડો ન થાય? જરૂર ગાંડો થાય,
માટે એ ત્યાગી કેવી રીતે પ્રવૃત્તિ માર્ગમાં રહે તો બંધન ન થાય એ પ્રશ્ન છે. પછી નિત્યાનંદ સ્વામીએ ને શુકમુનિએ એનું સમાધાન કરવા માંડ્યું, પણ યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કેવળ નિવૃત્તિ ધર્મવાળા ત્યાગી છે ને ઉન્મત્તની પેઠે વર્તે છે તે તો કેવળ આત્મનિષ્ઠાવાળા જાણવા, અને વળી જે નિવૃત્તિ ધર્મવાળા ત્યાગી ભગવાનની ભક્તિએ યુક્ત છે તેને તો પરમેશ્વરે કહ્યા એવા જે નિયમ તેને વિશે રહીને ભગવાન ને ભગવાનના ભક્ત સંબંધી જે પ્રવૃત્તિ માર્ગ તેને વિશે સાવધાન થઈને જોડાવો, અને એ જે ભગવાન ને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ માર્ગમાં જોડાવો એનું નામ જ ભક્તિ છે. અને એવી પ્રવૃત્તિવાળા જે ત્યાગી છે તેની બરોબર નિવૃત્તિ માર્ગવાળો જે કેવળ આત્મનિષ્ઠ ત્યાગી તે થઈ શકતો નથી. શા માટે? જે આ તો ત્યાગી છે ને નિવૃત્તિ માર્ગવાળા છે તો પણ ભગવાન ને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાં પ્રવર્તે છે, અને એ જે ભગવાનનો ભક્ત ત્યાગી તેને તો પરમેશ્વરના નિયમમાં રહીને પ્રવૃત્તિ માર્ગને વિશે રહેવું, પણ પરમેશ્વરના નિયમથી અધિક પણ વર્તવું નહીં ને ન્યૂન પણ રહેવું નહીં, અને કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, સ્વાદ એ આદિક જે વિકાર તેને ત્યાગ કરીને ભગવાન ને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિ માર્ગને વિશે વર્તવું તો એને કોઈ જાતનું બંધન થાય નહીં. અને કેવળ આત્મનિષ્ઠાવાળો જે ત્યાગી તે કરતા તો આ અતિશય શ્રેષ્ઠ છે ને ભગવાનની કૃપાનું પાત્ર છે. ઇતિ વચનામૃતમ વર્તાલનું 17મું થયું.